हेलो फ्रेंड्स, साइक्लोएल्केन चैप्टर में आप गई काले स्पायरो के बे साइक्लिक रिंग हो वच्चे कार्बन एक ज कॉमन हो एवा कम्पाउंड जोया था। आज आप एनो अभ्यास करवानो छे कि जेमा वच्चे बे कार्बन कॉमन आवतो होय। केटला कार्बन कॉमन आवतो होय? बे कार्बन, बराबर। तो कंसिडर ध नंबर ऑफ कार्बन एटम प्रेजेंट ऑन ध बोथ साइड लेफ्ट और राइट ऑफ बाइसिकल कम्पाउंड फ्रॉम ब्रिज कंटेन एटम। कंसिडर ब्रिज कार्बन ऑफ द ट्राइसाइकल रिंग साइज जीरो, के ट्राइसाइकल जे छे एने जीरो तरीके लेवानुं जो त्रण साइकल होय तो, बराबर। पण जो बे ज कार्बन होय अने बे साइक्लिक रिंग होय तो नामनी पहेला तमारे जे तमे स्पायरो वापरता था एक कार्बन हतो तो एन जगह तमारे वापरवानुं थशे हवे प्रिफिक्स तरीके बाइसाइकल वापरवानुं थशे, बाइसाइकल, बराबर। ए कम्पाउंड कंटेनिंग रिंग विथ टू एडजस्टेंट कार्बन एटम इन कॉमन, के बे कार्बन एटम केवा होय? कॉमन होय, तो एने कंडेंस रिंग सिस्टम कहेवाय। ने ध वर्ड बाइसाइकल इज यूज प्रिफिक्स, के प्रिफिक्स तरीके शू वापरवानुं छे? तो के बाइसाइक्लो विथ द एडिशन ऑफ द नेम ऑफ द प्रेजेंट हाइड्रोकार्बन इज सफिक्स। अने हाइड्रोकार्बन जे प्रेजेंट होय जेटला नंबरना कार्बन होय एने सफिक्स तरीके वापरवानुं, छ होय तो हेक्सेन, सात होय तो हेप्टेन, ई रीते नेमा ई વચ્ચેના બે કાર્બન કાઉન્ટ કરવાના, બરાબર, ઈ રીતનું નામ થશે। ને જે નામ છે ઈ ડિક્રીઝિંગ ઓર્ડરમાં રાખવાનું ઉતરતા ક્રમમાં। દાખલા તરીકે એક બાજુ ચાર હોય કાર્બન ને એક બાજુ બે કાર્બન હોય તો ફોર ટુ ઈ રીતે લખવાનું, નહીં કે ટુ ફોર, બરાબર, ઉતરતા ક્રમમાં, ચડતા ક્રમમાં નહીં, ઉતરતા ક્રમમાં લખવાનું। પોલિસાયક્લિક કમ્પાઉન્ડ કન્ટેન ટુ ઓર મોર રિંગ હેવિંગ ટુ ઓર મોર કાર્બન એટમ ઇન કોમન સિસ્ટમેટિક નેમિંગ ઓફ કમ્પાઉન્ડ હેવિંગ મોર દેન વન રિંગ। કે એક કરતાં વધારે રિંગ હોય તો બાઇસાઇકલ, ત્રણ રિંગ હોય તો ટ્રાઇસાઇકલ, એ રીતે વધતું જાય। ને આલ્કેનનું ડીનોટિંગ નેમ આપી દેવાનું જંક્શન પાસે કાર્બન જે હોય એ રીતે, બરાબર। ને આજુબાજુના જે કાર્બન છે એને વચ્ચે સ્ક્વેર બ્રેકેટમાં લખવાના ચોરસ કૌંસમાં। આપણે એક એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવે। આ પહેલું એક્ઝામ્પલ છે, નામની પહેલાં આપણે શું લખશું? બાઇસાઇકલો, બરાબર। વચ્ચે કોમન કાર્બન કેટલા છે? બે, બે કાર્બન કોમન હોય ને બે રિંગ હોય એટલે બાયસાઇકલો। પછી એક બાજુ કેટલા કાર્બન છે? એક આ છ નંબરનો કાર્બન, એક પાંચ નંબરનો, એક બે નંબરનો અને એક ત્રણ નંબરનો, તો બંને બાજુ બે બે કાર્બન છે। વચ્ચેના કોમન કાર્બનની બંને બાજુએ, ડાબી અને જમણી બાજુએ બે બે કાર્બન છે, તો બે બે કાર્બનમાં ચડતા ઉતરતા કાંઈ જોવાનું નહીં એટલે ટુ ટુ ઝીરો, ને ટોટલ નંબર ઓફ કાર્બન છ તો હેક્ઝેન, તો એનું નામ થશે બાયસાઇકલો, ટુ ટુ ઝીરો હેક્ઝેન। બાજુમાં બીજું સ્ટ્રક્ચર જોઈએ તો બીજા સ્ટ્રક્ચરની અંદર વચ્ચે કોમન કાર્બન કેટલા? બે, ને બંને બાજુ કેટલા કાર્બન? તો આપણે જોઈએ, હું અહીંયા રાઉન્ડ કરું, આ એક કાર્બન, આ બે કાર્બન, આ ત્રણ કાર્બન, આ એક બે અને ત્રણ, બંને બાજુએ કેટલા કેટલા કાર્બન? ત્રણ ત્રણ કાર્બન, તો થ્રી થ્રી ઝીરો, ટોટલ નંબર ઓફ કાર્બન આઠ, તો બાયસાઇકલો થ્રી થ્રી ઝીરો ઓક્ટેન એવું નામ થશે। ત્યાર પછી જો હવે જે ઉતરતો ક્રમ છે એમાં લખવાનું થાય તો કઈ રીતે હોય એ આપણે જોઈએ। તો અહીંયા બે રિંગ છે, બાયસાઇકલો આવશે, પછી એક બાજુ એક, બે અને ત્રણ કાર્બન, એક બાજુ બે કાર્બન, તો ત્રણવાળાને પહેલાં પ્રાયોરિટી આપવાની, તો બાયસાઇકલો થ્રી, એક બાજુ ટુ, ઝીરો હેપ્ટેન, બરાબર। ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા થાય? ત્રણ ને બે પાંચ ને એક છ ને સાત, સાત કાર્બન હોય તો હેપ્ટેન। પછી એ રીતે આ રિંગમાં, આ રિંગમાં આપણે જોઈએ અહીંયા એક કાર્બન, આ બે કાર્બન, આ ત્રણ કાર્બન ને આ ચાર કાર્બન, આ બાજુ એક બે અને ત્રણ, તો ફોર થ્રી ઝીરો નોન એન, બાયસાઇકલો ફોર થ્રી ઝીરો નોન એન, ટોટલ કાર્બન ઓફ કેટલા થાય? નવ કાર્બન થાય, એક બાજુ ચાર, એક બાજુ ત્રણ ને વચ્ચે બે, એટલે ચાર ને ત્રણ સાત ને બે નવ, તો ચાર ને ત્રણ ઝીરો નોન એન, બરાબર, તો નવ કાર્બન હોય તો નોન એન કહેવાય। ત્યાર પછી બંને બાજુ એક એક કાર્બન જ છે, જો અહીંયા એક કાર્બન, એક કાર્બન આ બાજુ, તો બાયસાઇકલો વન વન ઝીરો બ્યુટેન, પછી બાયસાઇકલો ફોર ફોર, અહીંયા એક, આ બે, આ ત્રણ, આ ચાર, એક બે ત્રણ ને ચાર, તો ફોર ફોર ઝીરો, ટોટલ નંબર ઓફ કાર્બન દસ, તો ડેકેન, આવડી જશે નામ, તો આ રીતે નામકરણ થાય। ત્યાર પછી પોલિસાયક્લિક કમ્પાઉન્ડ, કે એક કરતાં વધારે હોય, કન્ડેન્સ રિંગ સિસ્ટમ હોય તો કઈ રીતે? તો આપણે પેલું જોઈએ, આ રીતનું છે સ્ટ્રક્ચર, બરાબર, તો આ રીતનું હોય તો એને આ રીતે લખી શકાય, તો ટોટલ નંબર ઓફ કાર્બન આપી દીધા, તો આને નોન બોર્નેન સિસ્ટમ કહેવાય, કેવી કહેવાય? નોન બોર્નેન।
નોન બોર્નન સિસ્ટમ કહેવાય, પણ એનું નામ કઈ રીતે લખશું તો કે બાયસાયક્લો. એક બાજુ આ એક કાર્બન, આ બે કાર્બન, એક બાજુ એક ને બે કાર્બન, બરાબર. તો ટુ ટુ, પણ વચ્ચે જો એડજેસન કાર્બન આ એક છે, આ એક છે, પણ વચ્ચે આ એક વધારાનો કાર્બન છે, સાત નંબરનો, સાત નંબરનો કાર્બન જે છે એ વધારાનો છે, વચ્ચેનો કાર્બન છે. તો ટુ ટુ વન નામ આવશે. વચ્ચે જે કાર્બન હોય ને બ્રીથ થયેલામાં, એમાં એક છે તો એ વન ને, ટોટલ નંબર ઓફ કાર્બન હેપ્ટેન, સાત કાર્બન, એટલે બાયસાયક્લો ટુ ટુ વન હેપ્ટેન. જો આ વચ્ચે સાત નંબરનો કાર્બન છે એવું આ છ માંથી એકય સ્ટ્રક્ચરમાં નહોતું કે વચ્ચે અહીંયા ક્યાંય કાર્બન હોય, બરાબર. આમાં છે તો એક કાર્બન છે તો ટુ ટુ વન કહી દેવાનું ને હેપ્ટેન, બરાબર. તો આ રીતે નામ થશે આ મોસ્ટ એમ્પી છે આ બધા. હવેના યાદ રાખજો, એમાંથી કોઈ પણ એક હશે જ. હવે એના જેવું જ છે, પણ ખાલી ફરક એટલો છે કે પહેલાં બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ આવે, તો જ્યાં દ્વિબંધ આવતો અહીંયાથી એક ચાલુ કરી દેવાનું, બરાબર. નહીં તો આપણે વચ્ચેથી ચાલુ કરતા હતા કાઉન્ટ કાર્બન. હવે દ્વિબંધને ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ તો એક નંબર. હવે એક બાજુ કેટલા કાર્બન, આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ એક કાર્બન, આ બીજો કાર્બન, ને વચ્ચે એક કાર્બન, તો ટુ ટુ વન એ પાકું બાયસાયક્લો ટુ ટુ વન હેપ ટુ હેપ્ટીન, બરાબર. તો બે ઉપર શું છે, હેપ્ટીન છે, તો ટુ હેપ્ટીન એ નોન બોર્નન સિસ્ટમ થઈ, બરાબર. હવે દાખલા તરીકે બે છે, બે દ્વિબંધ છે, તો બંને દ્વિબંધને ઓછા નામ આવવા જોઈએ. તો બાયસાયક્લો ટુ ટુ વન આ એક કાર્બન, આ બીજો કાર્બન, આ એક કાર્બન, આ બીજો કાર્બન, તો ટુ ટુ વન વચ્ચે આ એક કાર્બન છે ને સાત નંબરનો, એટલે ટુ ટુ વન થશે. ને હવે આપણે જોઈ તો ડાઈન કેટલા નંબર ઉપર છે, અહીંયા ભૂલ છો, અહીંયા વન કરી નાખજો. આ ટુ લખ્યું ને ત્યાં વન આવશે, વન હેપ્ટીન. હવે જો આ બે નંબર ઉપર છે એક દ્વિબંધ ને એક દ્વિબંધ પાંચ નંબર ઉપર, તો ટુ ફાઈવ ડાઈન નામ આવશે એનું, હેપ્ટા ટુ ફાઈવ ડાઈન, યાદ રાખજો. પછી બાયસાયક્લો ટુ ટુ, બરાબર. એક બાજુ બે કાર્બન ને બીજી બાજુ બે કાર્બન, કદાચ આ મોટામાં તમને ખબર ન પડતી હોય તો એમને જોઈ લેવા, એક કાર્બન આ બે કાર્બન, અહીંયા એક કાર્બન, અહીંયા બે કાર્બન, ના એક ને આ બે, બરાબર. તો ટુ 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 થાય, બાયસાયક્લો ટુ 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 ઓક્ટા, ને બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ, તો ટુ ઇન, બરાબર. ડાઈન, ડાઈન શા માટે, બે દ્વિબંધ હતા એટલા માટે, એક દ્વિબંધ હોય તો ખાલી ઇન લગાવવાનું, ઓક્ટા ઇન, ઓક્ટીન થાય, પણ વચ્ચે નંબર બતાવવા પડે એટલે ઓક્ટા ટુ ઇન, બરાબર. તો આ નંબર સહેલા છે, આ ચારે ચાર ને ઉપરના છ, છ ચાર દસ, આજની તારીખમાં ભૂલ્યા વગર લખી નાખજો ભાઈ. હવે સાદા નામ, કાર્બન કાર્બન જે છે એ જોઈન્ટ કમ્પાઉન્ડ હોય, કેવા કમ્પાઉન્ડ હોય, જોઈન્ટ, કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, તો એનું નામ કઈ રીતે આપવાનું, તો કે બંને બાજુ પેન્ટેનની રિંગ છે, તો ડાઈ સાયક્લો પેન્ટીન, ડાઈ અથવા બાઈ કોઈ પણ તમે લખી શકો. પછી ડાઈ સાયક્લો હેક્ઝેન, એક બાજુ પેન્ટેન ને એક બાજુ હેક્ઝેન હોય તો એ ડાઈ સાયક્લો પેન્ટેન ને ડાઈ સાયક્લો, સોરી, સાયક્લો પેન્ટેન સાયક્લો હેક્ઝેન. પછી એક બાજુ બ્યુટેન રિંગ ને એક બાજુ પેન્ટેન, તો સાયક્લન બ્યુટેન ને સાયક્લો પેન્ટેન, બરાબર. પછી ત્રણ રિંગ છે તો ટ્રાયસાયક્લો, નામ કેવું થશે આ યાદ રાખજો, ટ્રાયસાયક્લો. એક બાજુ આ એક કાર્બન, બે ત્રણ અને ચાર, એક બે ત્રણ ને ચાર, ને વચ્ચે કેટલા કાર્બન, બે કાર્બન, તો ફોર ફોર ટુ, ટેટ્રા, કેટલી સાયક્લિક રિંગ છે, ત્રણ, તો ટેટ્રા, અને ટોટલ નંબર ઓફ કાર્બન ચાર ને ચાર, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, તો ડાયકેન નામ આવશે, ડાયકેન, ટેટ્રા ડાયકેન, બરાબર. આપણે ડેકેન કહેતા ને, ડેકેન એટલે દસ, પણ ટેટવા એટલે ચાર, ચૌદ છે એટલે ટેટવા ડેકેન નામ આવે, ચૌદ કાર્બન છે ને, એટલે જો ચૌદ નંબર કાર્બન ગણાવું, આ એક બે ત્રણ ચાર પાંચ ને છ સાત ને આઠ નવ ને દસ અગિયાર બાર તેર ને ચૌદ, આ ચૌદ કાર્બન થયા એટલે ટેટવા ડેકેન, ને ત્રણ સાયક્લિક રિંગ છે એટલે ટ્રાયસાયક્લો ફોર ફોર ટુ. હવે એના પછીનું સ્ટ્રક્ચર જોઈએ તો આ એક કાર્બન, આ બે કાર્બન ને આ ત્રણ કાર્બન, એક બે અને ત્રણ, ને વચ્ચેના કાર્બનમાં કાંઈ છે નહીં એટલે ઝીરો, તો ટ્રાયસાયક્લો થ્રી થ્રી ઝીરો. હવે ટોટલ નંબર ઓફ કાર્બન, આ એક બે ને ત્રણ, એક બે ને ત્રણ, છ સાત આઠ નવ ને દસ, તો દસ હોય તો શું કહેવાય, ડેકેન, તો ટ્રાયસાયક્લો થ્રી થ્રી ઝીરો ડેકેન, બરાબર. તો સ્ટ્રક્ચર સાવ સહેલા છે, આજની તારીખમાં ભૂલ્યા વગર લખી નાખજો, બરાબર. આવતીકાલથી આ નામકરણ આજે પૂરું થયું, આવતીકાલથી આપણે મેથડ જોઈશું કે આ જે બધા સાયક્લો આલ્કેન કમ્પાઉન્ડ છે એ કઈ રીતે બને, બરાબર. કોનો ઉપયોગ કરો તો તમે એની સિન્થેસિસ કરી શકો એ આપણે આવતીકાલે જોઈશું, ને એના પછી એની કેમિકલ પ્રોપર્ટી, ને એ રીતે આપણો પાઠ આગળ જે છે એ આપણે ચાલુ રાખશું. તો આજની તારીખમાં નામકરણ અહીંયા પૂરું થાય છે,
तो ई नामकरण एक बार बधा स्ट्रक्चर लखी नाखजो भाई। अत्यारे आवडशे ने अत्यारे सहेला लागशे, पण ज्यारे एग्जाम में लखवा जाशो ने तो अघरा थी जाशे। मेहरबानी करीने आजे लखी लेजो। आभार।